કેમ છે બાળકો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ પહેલાના અંગ્રેજી વિષયમાં મળ્યા છીએ. તો આજે આપણે અંગ્રેજીમાં ઓ ઉચ્ચારણવાળા શબ્દોની સમજૂતી કરીશું, એટલે કે ઓ જેને ગુજરાતીમાં આ રીતે લખી શકાય છે. આપણે પહેલાં એ શબ્દનું ઉચ્ચારણ શીખ્યા, હવે ઓ શબ્દના ઉચ્ચારણવાળા સ્પેલિંગની લેખન અને સમજૂતી કરીશું. હવે ઓ બ ઓ અહીંયા સ્પેલિંગ લખશું, સી ઓ બી. બોબ એટલે શું થશે? બોબ એટલે મકાઈ. શું થશે? મકાઈ. એવી જ રીતે નીચે કોડ, સી ઓ ડી. કોડ એટલે માછલી. કોડ એટલે શું થશે? માછલી. એવી જ રીતે પોડ, પીઓ ડી. પોડ એટલે શું થશે? પોડ એટલે સિંગ. શું થયું? સિંગ. એવી જ રીતે આગળ નીચે. પછી છે રોડ, આર ઓ ડી. આર ઓ ડી રોડ એટલે શું થશે? સળિયું. એવી જ રીતે ડોગ, ડી ઓ જી. ડોગ એટલે શું થશે? ડોગ એટલે કૂતરો. એવી જ રીતે નીચે લોગ, એલ ઓ જી. લોગ એટલે લાકડું. અને એની પછી છે મોપ, એમ ઓ પી. મોપ એટલે પોતું. મોપ એટલે શું થશે? પોતું. પછી છે પોટ, પી ઓ ટી. પોટ એટલે, પોટ એટલે શું થશે? માટલું. માટલું. તો આ રીતે આપણે સ્પેલિંગ લેખન કર્યું. એમાં પહેલો શબ્દ કયો લખ્યો? કોડ, સી ઓ પી. કોબ એટલે મકાઈ. સી ઓ ડી કોડ એટલે માછલી. પી ઓ ડી કોડ એટલે સિંગ. આર ઓ ડી રોડ એટલે સળિયો. ડી ઓ જી ડોગ એટલે કૂતરો. એલ ઓ જી લોગ એટલે લાકડું. એમ ઓ પી મોપ એટલે પોતું. પી ઓ ટી પોટ એટલે માટલું. તો આમાં દરેક શબ્દમાં ઓ શબ્દનો ઉપયોગ આપણે કરેલો છે. હવે આગળ પોટ પછી માટલું, તો હવે એની પછીનો શબ્દ છે કે કોટ, સી ઓ ટી. કોટ, સી ઓ ટી. કોટ એટલે શું થશે? કોટ એટલે ખાટલો. શું થશે? ખાટલો. પછી છે ટીઓપી, ટોપ એટલે શું થશે? ભમરડો. ટીઓપી ટોપ એટલે ભમરડો. અને ડોટ, ડોટ એટલે શું થશે? બિંદુ. ડીઓ ટી ડોટ એટલે બિંદુ. પછી છે બોક્સ, બીઓ એક્સ. બોક્સ એટલે શું થશે? પેટી. પેટી. પછી આગળ ફોક્સ, એફ ઓ એક્સ. ફોક્સ એટલે શું થશે? શિયાળ. એની પછી બોય, બીઓ વાય. બોય એટલે શું થાય? છોકરો. અને ટોય, ટીઓ વાય. ટોય એટલે શું થશે? રમકડું. તો આમાં દરેક શબ્દમાં ઓ શબ્દનો ઉપયોગ થયો છે. સીઓ ટી કોટ એટલે ખટલો, ટીઓ બી ટોપ એટલે ભમરડો, ટીઓ ટી ડોટ એટલે બિંદુ, પીઓ એક્સ બોક્સ એટલે પેટી, એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ,
बी ओ वाय बॉय एटले छोकरो अने डी ओ वाय टॉय एटले रमकड़ू। तो आ रीते तमे दरेक स्पेलिंग में ओ शब्दनुं उच्चारण थयेलुं छे ए तमे जोई शको छो। तो तमारे पण तमारी नोटबुक में आ रीते लेखन करवानुं छे। हवे पछी आपणे आगळना वीडियोमां मळीशुं।